धोरण दस विषय गणित चैप्टर नंबर पांच समांतर श्रेणी एनी अंदर हवे आपणे जोवानो छे 5.2 નો 13મો दाखलो एमां एम कीधुं छे त्रण अंकनी केटली संख्या सात वडे विभाज्य हशे। हवे जो त्रण अंकनी कीधी छे सात वडे विभाज्य एटले के सात वडे आपणे एने भांगी शकता होय एवुं। हवे जो अहीं शुं कीधुं सात वडे विभाज्य एटले के भाई सात वडे आपणे भांगी शकता होय एवी संख्या कीधी छे त्रण अंकनी। હવે આપણે 100થી ચાલુ કરવાનું એટલે 101ને નો ભાંગી શકીએ, 2ને પણ નહીં, 3ને પણ નહીં, 4ને પણ નહીં, સીધું આપણે 105ને ભાંગી શકશું। 105 પછી સીધી 112, 119 એમ તમારે 3 અંકની 999 સુધી જવાનું, તો છેલ્લે આપણે 987 અને 994 છેલ્લી સંખ્યા આપણી આટલી છે, બરોબર છે। તો હવે તમને મળી જાય એમાં એ બરાબર 105, ડી બરાબર 112 માઇનસ 105 એટલે કેટલા આવે 7, અને છેલ્લું પદ છે તમારું 994 એટલે એલ બરાબર 994 એટલું લાસ્ટ પદવાળું સૂત્ર મૂકવાનું છે। મૂકવું હોય તો એ પણ મૂકી શકો, નગર તમે આ પણ મૂકી શકો કે એ એન બરાબર એ વત્તા એન માઇનસ 1 ડી। હવે એ એન એટલે છેલ્લું પદ કયું છે 994, એ એટલે 105 વત્તા એન માઇનસ 1, કેમ કે કેટલી સંખ્યા ગોતવાની કીધી છે ને એટલે આપણે અહીં શું ગોતવાનું છે એન, ડી કેટલો મેળવો આપણને 7। તો અહીં 994 105 બરાબર ને આ બાજુ લઈ આવે તો કેવા થઈ જાય માઇનસ વત્તા એન માઇનસ 1 7। 994માંથી 105 જાય એટલે વધે 889 બરાબર એન માઇનસ 1 7। હવે અહીંયા 7 ગુણાકારમાં છે, આ બાજુ લઈ આવીએ તો કેવા આવી જાય ભાગાકારમાં બરાબર એન માઇનસ 1 એટલે 100 ને 127 + 889 થાય એટલે 127 બરાબર એન માઇનસ 1, અહીં માઇનસ 1 છે આ બાજુ લઈ આવીએ તો પ્લસ 1 થઈ જાય બરાબર એન, તો તેથી એન બરાબર 127 ને કેટલા થાય 128 એટલે કેટલી સંખ્યા આપણને મળે ત્રણ અંકની, તો કે 128 સંખ્યા છે એ 7 વડે વિભાજ્ય હશે। હવે એ જ રીતના તમે જો 10 અને 250 વચ્ચે એટલે 10થી ચાલુ કરવાની અને 250 સુધી ચારના કેટલા ગુણિત હશે, ચારના કેટલા ગુણિત એટલે કેવું, તો કે 4 વડે તમે ગુણી શકાતી હોય એવી સંખ્યા તો ક્યાંથી ચાલુ કરો, તો 10 4ના ઘડીએ ક્યાંય નું આવે બરોબર છે, પછી 11 નું આવે, 12 નું આવે, 13 નું આવે, હવે સીધી કેટલી આવે 4 દેરીને 12 થાય એટલે આપણે 12થી ચાલુ કરીએ, પછી 15નું આવે, 16 આવે, 20 એમ એવી છેલ્લે 250 સુધી જવાનું છે, પણ છેલ્લે આપણી આવે છે 244 અને છેલ્લી 248 બરાબર। તો અહીંયા રીતે આપણે જેમ આ 13મો દાખલો કર્યો એવી જ રીતે સૂત્ર મૂકીને એ બરાબર 12, ડી બરાબર મળી જાય 16 - 12 એટલે કેટલા આવે તો કે 4, તો સૂત્ર મૂકી દેવાનું એ એન બરાબર એ વત્તા એન માઇનસ 1 ડી, એ એન તમારું આવી જાય 248, એ એટલે 12, એન માઇનસ 1 એટલે ગોતવાનું છે એટલે એન માઇનસ 1 ડી 4, પછી આવી જ રીતે ગણતરી કરી નાખવાની। આ દાખલો તમારે જાતે પૂરો કરવાનો છે, નેક્સ્ટ દાખલો નેક્સ્ટ વિડીયોની અંદર જોશું।